સાથી જગતના સમાચાર આપને જણાવી દઈએ, પરબત પટેલ અત્યારે અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યાની વિગતો છે. આપને જણાવી દઈએ કે અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર પ્રધાન પરબત પટેલ હવે અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા છે. થરાદની પેટા ચૂંટણીને લઈને ચર્ચા થવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરબત પટેલ સાંસદ બનતા જ તેઓની થરાદની જે બેઠક હતી તે ખાલી પડી હતી અને થરાદ બેઠક પર પરબત પટેલ તેમના પુત્ર માટે ટિકિટ તેમણે માંગી છે. ત્યારે આજ બાબતે તેઓ ચર્ચા કરવા અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આપને જણાવી દઈએ કે થરાદની પેટા ચૂંટણીને લઈને ચર્ચા થવાની શક્યતાઓ અત્યારે સંપૂર્ણપણે વ્યક્ત કરાઈ રહી છે. ખાસ વાત એ છે કે પરબત પટેલના સાંસદ બનતા જ તેઓની થરાદ બેઠક ખાલી પડી હતી. આજ બધી વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જાણકારી મળી રહી છે કે પરબત પટેલ અત્યારે અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા છે. શું થરાદ બેઠકની પેટા ચૂંટણી જ મુદ્દો અત્યારે બનાઈ રહી છે? સ્વાભાવિક છે વિધિ, કેમ કે થરાદ બેઠક ઉપરથી જ પરબત પટેલ જીત્યા હતા, ત્યારબાદ તેઓ લોકસભામાં ગયા, એટલે આ જે બેઠક છે તે આ બેઠક ખાલી પડી છે. પરબત પટેલની ઈચ્છા છે કે તેમના પુત્રને આ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવે, તો બીજી તરફ શંકર ચૌધરી દ્વારા પણ આ બેઠક માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે જે રીતે પરબત પટેલ મળવા આવ્યા ત્યારે એક શુભેચ્છા મુલાકાતની સાથે સાથે આ બેઠક માટેના સમીકરણોની પણ ચર્ચા કરવા આવ્યા હોય, વાતચીત કરવા આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે જે બેઠકનો દોર હતો તે ખૂબ નાનો રહ્યો હતો, 15-20 મિનિટની મુલાકાત કરી હતી અને ત્યારબાદ પરબત પટેલ નીકળી ચૂક્યા હતા. પરંતુ જે રીતે અચાનક તેમનું આવવું, કેમ કે અમિત શાહની જો વાત કરવામાં આવે તો અમિત શાહના નિવાસસ્થાન પર તેમને જેને સમય આપ્યો હોય છે તેની સાથે જ મુલાકાત થતી હોય છે અને ત્યારે જ ચર્ચા થતી હોય છે, ત્યારે પરબત પટેલનું આવવું અને મુલાકાત કરવી એટલે સ્વાભાવિક રીતે પેટા ચૂંટણીનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. ગત વખતે પણ જ્યારે અમિત શાહ આવ્યા હતા ત્યારે પણ આ 7 બેઠકો માટે તેમણે સેન્સ લેવાનું અંદર ખાને જણાવી દીધું હતું અને જે રીતે પરબત પટેલ આવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે થરાદની બેઠકને લઈને ચર્ચા થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આભાર કિંજલ તમામ જાણકારી બદલ. તો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જણાવી રહ્યા છે તે અનુસાર લગભગ 15-20 મિનિટની આ મુલાકાત રહી અને તેમાં સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે પેટા ચૂંટણીનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. પરબત પટેલ દ્વારા તેમના પુત્ર માટે થરાદની બેઠક પર ટિકિટ મંગાઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે. આપને જણાવી દઈએ કે તેઓ સાંસદ બનતા જ થરાદની બેઠક ખાલી પડી છે અને અમિત શાહના નિવાસ સ્થાને તેઓએ મુલાકાતનું નામ તો શુભેચ્છા મુલાકાત આપ્યું છે, પરંતુ સ્વાભાવિકપણે અત્યારે ચૂંટણીનો અધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ ચર્ચા ચાલી રહી છે.